सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदि दर्शितरम्य दिव्यरूपम् भगवन्तं तामहं हरि विक्रम संवत 2019 જેઠ વદ યોગીની નામની એકાદશી બુધવાર તારીખ 14 જૂન 2023 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ આજે એકાદશીનો ઉપવાસ કરવાનો છે. ભૂલે પણ આપણે કોઈ અનાજ ન ખાઈએ એ સાવધાની રાખવી. આપણે ખુદને જ્યાં સુધી ચાલે એવું હોય તો ચોખ્ખો ઉપવાસ કરીએ એ વધારે સારું. ઘરમાં કોઈને કદાચ ખાવાની જરૂર જ પડે એવા હોય તો એમને માટે ફરાળ આપીએ. દિવસ દરમિયાન વાલા મહારાજની આજ્ઞાના અનુસંધાને 10 ઇન્દ્રિયો અને 11માં મન આ 11 પ્રભુ પરાયણ રાખવાનો પૂરતો પ્રયાસ કરીએ. આંખથી જેટલા જોવાય એટલા આજે ભગવાન અને સંતોના દર્શન કરીએ. કાનથી કથા કીર્તન ધૂન ભજન સાંભળીએ. એમ બધા ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જેટલું રહેવાય એટલું પ્રભુ પરાયણ રહીએ અને વળી રાત્રે જાગરણમાં પણ કથા કીર્તન સત્સંગનો લાભ લઈએ તો એકાદશીનું પૂરેપૂરું ફળ થાય છે. વાલા મહારાજ અત્યંત રાજી 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 થઈ જાય છે. આપણે સૌ આજ ખૂબ જ રાજીપો રળી લેવા માટે તત્પર રહીશું, ખૂબ ભજન કરીશું. પુરુષોત્તમ ચરિત્ર કથા ભાગ 462 આજે આપણે આવ્યા છીએ. ભલા ભક્તો, મેં એવું સાંભળ્યું છે ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હમણાં જે નવું વાવાઝોડું દરિયામાંથી બહુ નજીક આવી રહ્યું છે એ ત્રાટકવાનું હતું, પણ પરમ કૃપાળુ પ્યારા પ્રભુજીએ એમના પ્યારા સંતો અને ભક્તોની પ્રાર્થના સાંભળી અને એમાં ઘણી બધી રાહત કરી આપી છે. આપણે હજી પણ મહારાજનો ભરોસો રાખી ભજન પરાયણ રહીશું. આમ તો વાલા મહારાજ આપણી સર્વ પ્રકારે સદૈવ રક્ષા સુરક્ષા કરતા જ રહ્યા છે, પણ આપણે એવા જીવ છીએ કે જો સદૈવ સુખ અને સન્માનની જ પરિસ્થિતિ સર્જાયા કરે તો ધીરે 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 દેહાભિમાની હોવાને કારણે જગતમાં રાજતા થઈ જઈએ, બીજા બધા સુખ ભોગવતા થઈ જઈએ, અને જેટલો બીજો આનંદ માણવા લાગીએ એટલું આપણું જીવનું ભૂંડું થાય. તો કોક વખત મહારાજ કૃપા કરીને કઠોર દિલે કસોટી કરતા હોય છે. કોઈ ને કોઈ એવી પરિસ્થિતિ સર્જે છે કે જે પરિસ્થિતિ મને ને તમને પ્રભુ પરાયણ થવામાં પાછા વળવામાં મદદગાર થાય. ડાયા મુમુક્ષુ એને કહેવાય કે હરેક પરિસ્થિતિમાં પ્રભુ તરફ જવાનો જ ઉપયોગ કરી લે. જ્યારે ભગવાન સુખ આપે તો એ બધું જ સુખ ભગવાન તરફ વાળીને, ભગવાનનો ખૂબ આભાર માનીને, ઋણી બનીને ભગવાનને રાજી કરી લેવા જોઈએ કે મહારાજ અત્યારે મારે કોઈ ચિંતા નથી, તો સતત તમારું સ્મરણ કરીશ, આનંદથી તમને આરાધીશ, અને તમે મને જે જે પ્રકારનું સુખ આપ્યું છે ને બધું જ સુખ તમારે માટે કુરબાન કરીશ. જ્યારે દુઃખ આવે તો દુઃખનો પણ ખૂબ સારો ઉપયોગ કરી લેવો જોઈએ. દેહ નાશવંત અને પરમ દુઃખદાયી છે, દુનિયામાં પણ કશું લેવાનું નથી. એ વાલા મહારાજ સારું કર્યું તમે મને યાદી આપી, નહીં તો હું તો દેહમાં દુનિયામાં સુખ માની બેહત. થોડો વૈરાગ વધારી લેવાય, થોડું જપ તપ વ્રત વધારી લેવાય, પાછી વૃત્તિ વધારી લેવાય, દુઃખના સમયમાં ભગવાનના ભક્તો ભગવાનની તરફ ગતિ વધારે છે
અને જ્યારે એ અંતરથી પોકારે છે ત્યારે પ્રભુ પણ એમની એકદમ નજીક આવી જાય છે. આવી રીતે દરેક સુગ્ન મુમુક્ષુઓ ભગવદ્ ભક્તો સુખ અને દુઃખ બંનેનો સદુપયોગ કરી પ્રભુ પામવાના માર્ગે આગળ વધે છે અને વધવા જ જોઈએ. હમણાં વાલા ગુરુજી સવારના આ કથા કાર્યક્રમમાં બહુ જ સુંદર લાભ આપી રહ્યા છે. આજે એક દિવસ વાલા ગુરુજી કહે છે મારે થોડો આરામ લેવો છે. ગઈકાલે કથામાં ખૂબ સુંદર મજાના કેટલાક મુદ્દાઓ આવ્યા હતા જે મુમુક્ષુઓને બહુ જ કામના હતા. જો આપણા અહીંયા વેકેશન ગાળવા માટે આવેલા યુવાનો મને એમાંની થોડીક વાત તાજી કરાવી દે તો બહુ જ સારું. ચેતનભાઈ, આ હૃદયભાઈ શિકાગોથી સ્પેશિયલ સત્સંગનો લાભ લેવા આવ્યા છે, એમને આપો જોઈએ. આપણે જરા ચેક કરી લઈએ કે હૃદય શું પસંદ કરે છે. કાલે સ્વામી વાત આવી હતી મારા બધી પ્રકરણની, મેં આવી તો મારા જેવું પ્રકરણ કાઢ્યું તો પેલો ટાટ પહેર હતો જ મારા જેમને ભેટા. જી સાચી વાત છે. હા, દ્વિજ પણ આવ્યો છે હૃદય તારી જોડે. દ્વિજ તું કે જોઈ. કાલની કથામાં એવું આવ્યું હતું કે તમે સ્મરણ કરશો એટલે મહારાજ જરૂર હેલ્પ કરવા આવશે. હો, વેરી ગુડ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. એ ભાઈ, આપણે ભગવાનનું ભજન ઉપાડી મૂકીએ એટલે ભગવાન આપણી વારે આવે આવે ને આવે છે. બહુ જ સરસ. વાલા ભક્તો, જેના બાળકોને અમેરિકામાં વેકેશન પડે ને લાખો રૂપિયાની ટિકિટ લઈને ખર્ચો કરીને પણ જેના મા બાપ એના બાળકોને સત્સંગના રંગે રંગી દેવા માટે અહીંયા કુંડળધામમાં લઈ આવે, મા બાપને હજાર વાર ધન્યવાદ. પાંચ પંદર દિવસ મહિનો સંતો જોડે એનો બાળક રહે, એના પેરેન્ટ્સમાંથી કોઈ પણ સાથે આવીને અહીંયા એને રોજ ભગવાનનો સંતોનો મહિમા સમજાવી એની સેવા ભજન પરાયણ રાખે, એ બહુ જ પ્રભુને ગમે. નાની ઉંમરમાં બાળકોમાં આવા સારા સંસ્કાર નાખ્યા હોય એ પછી જીવનભર કામ લાગે છે. મને મેસેજ મળ્યા છે કે એટલાન્ટાથી નારાયણભાઈ પણ આવવાના છે. હૃદય દ્વિજ, તમારે વાત થઈ છે? નારાયણભાઈ કઈ ડેટે આવવાના છે? આવવાના જ ખરા? ગુરુવારે. શું ગુરુવારે? એવું તો આજ બુધવાર તો છે જ. તો વેરી નેક્સ્ટ ડે. ઓ ગુડ, બહુ જ સારું. અમારે અહીંયા કેટલાક યુવકો બહુ ટાઈમથી અહીંયા છે. ચેતનભાઈ, તમે કેટલા દિવસથી અહીંયા છો? અઠવાડિયું છે. તો તમે સંભળાવો. ચાલો સ્વામી, કાલે ગુરુજીએ વાત કરી હતી કે ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનની આજ્ઞા લોકો ક્યારેય લોપીને ને સુરવી રહેવું એમ. વેરી ગુડ. આપણા મનુભાઈ વાવડીવાળા અહીંયા સમર્પિત થઈને બહુ જ સારી શ્રીજીવાડીમાં સેવા આપે છે ને, એમનો ભાણો છે, દીકરીનો દીકરો. બહુ જ સરસ. બીજા કોઈ ભાઈઓને આપો છો? જી. કાલે ગુરુજીએ કીધું હતું કે ભગવાનને આપણે અંતરમાં વસાવીએ તો કામ ક્રોધ દોષ બધા ભાગી જાય. વાહ ભાઈ વાહ, ભાઈ વાહ. ધાર્મિક ભાઈ. સ્વામી, કાલે વાત આવી હતી કે નિત્યાનંદ સ્વામી હતા, એમને મહારાજે ટાટ પહેરવાનું કીધું, પછી મુક્તાનંદ સ્વામી એમને ટાટ પહેરીને ગયા ને, તો પછી મહારાજને ભેટી અને એમને ખબર પડી કે મહારાજ થાળ આપવાનું કહેતા હતા ને, એ વખતે મારે ભૂલ પડી ગયેલી એટલે મહારાજ જોડે એમને માફી માંગી. ત્યારે મહારાજે એવું કીધું કે પીરસણમાં પણ તમે ટાટ પહેરીને પીરસજો. એનો મતલબ એ કે કદાચ કોઈ સમયે ભૂલ થઈ જાય, જે તે સમયે આપણે વાલા મહારાજની મરજી સમજવામાં કે એમાં ભળવામાં ભૂલ કરી જઈએ તો વહેલામાં વહેલા માફી માગી લેવી. જેવી લાઈટ થાય કે ભૂલ થઈ ગઈ, હું મહારાજની આજ્ઞા મરજીને સમજી ન શક્યો, એને સ્વીકારી ન શક્યો, માન મૂકીને ભય મૂકીને તરત માફી માગી લેવી, તો વાલા મહારાજ પરમ કૃપાળુ છે, બધી જ ભૂલો માફ કરે છે. ઉલટાના રાજી થાય છે કે સારું કરી લો, તમે બહુ ડાયા છો, તમે તમારી ભૂલ સ્વીકારી લે છે. પછી એક જ કામ બાકી રહે છે, હવે એને સુધારવાનું. આપણા નિત્યાનંદ સ્વામી એ બાબતમાં બહુ જ સુગ્ન સંત હતા. મેં એમનો એક પ્રસંગ સાંભળ્યો છે, મને બહુ ગમે છે.
એકવાર વાલા મહારાજ સભામાં પ્રવચન આપતા હતા. મહારાજે વાત વાતમાં થોડા કોઈ સંસ્કૃતના રેફરન્સ આપ્યા અને મહારાજ સંસ્કૃતમાં બોલ્યા. તો નિત્યાનંદ સ્વામી સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, વિદ્વાન હતા, એમને સહેજ સંકોચ થયો કે મહારાજ જે રીતે પ્રોનાઉન્સિએશન કરે છે ને એ બરાબર નથી, સંસ્કૃતનો ઉચ્ચારણ થોડુંક શુદ્ધ થાય તો સારું, અહીંયા થોડા વિદ્વાનો બેઠા છે, એમને મહારાજનો અભાવ આવે કે સહજાનંદ સ્વામી ભગવાન કહેવાય છે ને આવું અશુદ્ધ બોલે, થોડું તૂટલું ફૂટલું બોલે. વળી મહારાજ બોલ્યા, મહારાજ તો એવા છે, તે ફરીને મહારાજ પાછા જરા રફ બોલ્યા. નિત્યાનંદ સ્વામીને ઓર સંકોચ છે. આ વખતે મનમાં એમ થયું આના કરતાં મહારાજ સંસ્કૃત ન બોલે સારું, ગુજરાતીમાં સીધું કહી દે ને તો સારું. પછી તો સભા પૂરી થઈ, મહારાજ ઉતારે ગયા. નિત્યાનંદ સ્વામીને વિચાર આવ્યો કે મેં બેઠા બેઠા આ હું બાફી નાખ્યું, જે ભાન મને પડે એમને ખબર ન હોય, શું ભગવાનને ખબર નથી કે અહીં કોણ બેઠું છે, હું આવું બોલીશ તો એને શું લાગશે, એ બોઘાલાલ તે કોના માટે આવા ઘાટ કર્યા, એ ભોપા પોતે ને પોતે પોતાના ઉપર પોતાની માઇક બુદ્ધિ ઉપર ખૂબ ખીજે ચડ્યા. અને પછી એમને એક નિર્ણય આવી ગયો કે તને આવા ઘાટ સંકલ્પ થયા, એવા બધાન થયા, બધાન કેમ ન થયા, કારણ કે તને તારી વિદવત્તાનું ડાપણ છે, તને એનું અભિમાન છે, હારા તું એ બાબતમાં ઘમંડી થઈ ગયો છો, એટલે તને પ્રભુ માટે પણ આવા વિચારો આવવા લાગ્યા, રે રે હરામી પાપી કેવો છો તું, એકદમ અકળાઈ ઉઠ્યા. ભગવાને તને થોડીક બુદ્ધિ દીધી છે, વિદવત્તા દીધી છે, એટલે હું ભગવાનની ભૂલ કાઢવા દીધી છે. દોડીને તરત અક્ષર ઓળી ગયા, વાલા વાલા મહારાજના શ્રી ચરણો પકડીને એટલા મોટા વિદ્વાન સંત સર્વોપરી કેફ વાળા મહાપુરુષ એકદમ રડી પડ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી કેમ આટલા બધા ખિન્ન છો, શા માટે રડો છો, પહેલા વાત તો કરો. અને હવે બોલ્યા હું, સ્વામી સાંભળો. એ મહારાજ, યા તો મને આપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપો કે ક્યારે આપની કોઈ પણ લીલા જોઈને, કોઈ પણ ક્રિયા જોઈને મને લવ લેશ પણ આપના દિવ્ય ભાવમાં ફેર ન પડે, તમારી સર્વે ક્રિયાઓમાં હું એમ જ સમજુ આ તો અક્ષરધામના ધણી પૂર્ણ પુરુષોત્તમ પોતે છે, કઈક લીલા કરી રહ્યા છે, નહીં તો વાલા મહારાજ મારી વિદવત્તા સમાપ્ત કરી નાખો, મારે કોઈ પણ પ્રકારની બુદ્ધિ વિદવત્તા જોતી જ નથી, એ લઈ લ્યો, મને હાવ બુદ્ધિનો બારદાન બૂઠો બનાવી દો. મહારાજે આશીર્વાદ આપ્યા, સ્વામી જાઓ, અમારા આશીર્વાદ છે, હવે તમને અમારી કોઈ ક્રિયામાં અમારા સ્વરૂપમાં મનુષ્ય ભાવ નહીં થાય. આવા સંતો હોય છે, બાપ ભૂલ તો હું કરું છું, કદાચ આપણે સૌ કરતા હોઈએ, પણ ભૂલ પકડાયા પછી તરત હાથ જોડીને નિર્માની થઈને પગમાં પડી જવું, માફી માગી લેવી, અથવા તો એ ભૂલનો એટલી હદે પશ્ચાતાપ કરવો કે પ્રભુ એટલા પ્રસન્ન થાય કે ફરીને ભૂલ ન થાય, એ તો કોક પરમ ભાગ્યશાળી, પરમ કૃપાપાત્ર, અતિ ખપવાળા, અતિ નિર્માની સંત ભક્તનું કામ છે. બાકીના તો ભૂલ કર્યા પછી ભૂલ છુપાવવામાં અથવા બાનાબાજી કરવામાં જ એનર્જી વાપરતા હોય છે. અચ્છા, કથાના મંતવ્યો તો બધા ખૂબ સુંદર આપે છે, પણ મારે એક નવા એંગલે પૂછવું છે કે દરરોજ સવારે વાલા મહારાજની કૃપાથી, ગુરુજીની કૃપાથી આપણને આ એકાદ કલાકનો ડોઝ મળી જાય છે. જેમ જેની કિડની ફેલ હોય અને એને ઓલ્ટરનેટ દિવસમાં ડાયાલિસિસ કરવા મળી જાય, તો એના શરીરમાં લોહી એકદમ ફિલ્ટર થઈ જાય, બગાડ ભેગો થયો હોય બધો શુદ્ધ થઈ જાય અને એની એકદમ તાજગી વધી જાય. જો એ ડાયાલિસિસ ના કરાવે તો ધીરે 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 એની બધી એનર્જીઓ સમાપ્ત થઈ જાય, કદાચ દેહ પડી જાય. એમ આ કથા દરરોજ જો આપણને ન મળે તો આપણા અંતઃકરણમાં કેટલું બધું કચરું ભેગું થઈ જાય, રજોગુણ તમોગુણ અંદર ઘૂસી જાય, કામ ક્રોધ લોભ ઘર કરી જાય. તો આપણને બધાને શું ખરેખર આ બાબતમાં એવો અહેસાસ થાય છે કે આ કથા મારી વ્યથા ટાળે છે,
આપણા જીવનમાં હવે એવું બની ગયું છે કે કથાનું જાણે કે વ્યસન થઈ ગયું. સવારના પહોરમાં ચાના બંધાણીને ચા જ્યાં સુધી ન મળે તો આમ કેવી બેડ ફિલિંગ આવે, રાઈટ? મૂડ જ ન આવે. બગા હા ખાતો હોય મોટા મોટા આખા શ્રીફળ અંદર વયા જાય એવા. જેને બીડી તમાકુ સિગારેટનું વ્યસન હોય, સવારના પહોરમાં ધુમાડા કાઢે પછી એને કંઈક ઠીક લાગે. તો આપણને બધાને ભગવાનના ભક્ત બન્યા પછી આટલી દરરોજ સુંદર મજાની કથા મળે છે, તો હવે એ ફિલિંગ આવે છે કે જ્યારે કથા સાંભળીએ તો કંઈક નવી જ તાજગી આવે. અને કથા જે દિવસે રહી જાય અથવા તો ધ્યાનપૂર્વક ન સંભળાય તો આમ કંઈક ખૂટતું હોય એવું લાગે. આજનો દિવસ કંઈક એનર્જી લેસ જાતો હોય ને એવું લાગે. જો આવી ફિલિંગ આવતી હોય તો એ ખરેખર બહુ જ સારી ગુડ સાઇન કહેવાય. પણ જેને કથા સાંભળવી પડે, કથામાં બેસવું પડે અને બકાડી દેવાનું હોય તો એ જીવને એટલો બધો ફાયદો ન થાય. તો મારે એ જાણવું છે કે આ રોજની મળી રહેલી કથાની આપણને શું ફિલિંગ આવે છે, એના ફાયદાઓ શું અનુભવાય છે. જે દિવસે કથા છૂટી જાય તો એની આપણને નુકસાની શું અનુભવાય છે, આ એક્સપિરિયન્સ કોઈ કહેવાના હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. ભાર્ગવભાઈ બ્રહ્મભટ્ટ ખંભાત. ચાલો ચાલો ભાર્ગવભાઈ. જય સાંઈ. જય સ્વામિનારાયણ. આ કથાથી સ્વામી મને જીવનમાં એટલો લાભ થાય છે કે સવારે કથા સાંભળું ને એનો આખો દિવસ મનન થાય, અને મારા જીવનમાં મને જે જે ભૂલ થઈ હોય તે મારી ભૂલ ઓળખાય છે, અને ભૂલ ઓળખાયા પછી હું સુધારવાનો ખૂબ પ્રયત્ન કરું છું, એના કારણે મારા જીવનમાં ખૂબ સુધારો થયો છે સ્વામી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. એના માટે તો આ કથા છે કે આપણને આપણી ભૂલો પકડાય, એમાં સુધારો કરવાનો પૂરતો પ્રામાણિક પ્રયાસ કરીએ, પુરુષોત્તમ નારાયણ કૃપા કરે અને આપણને સફળ બનાવે. બહુ જ સુંદર. ચાલો ઋત્વમ સોની ફ્રોમ બરોડા. અચ્છા, સ્કૂલને લઈને રોજ સંભળાતી નથી પણ જ્યારે સાંભળવા મળે અને મહારાજના સુંદર મજાના ચરિત્રો આવે ને કેપ મળી જાય. હવાના પહોરમાં કોઈ બરફીનો બ્રેકફાસ્ટ કરાયો હોય ને એવું લાગે. બરાબર છે. ચાલો હવે કોણ કહે છે, તમારે આનો કથાનો કોઈ એક્સપિરિયન્સ કેવો હોય તો તમે તમારો ઊંચો વાત કરી શકો અહીંયા કુંડળમાં અથવા તો બહાર. ભાર્ગવ કાકાએ કેવી સારી વાત કરી. તો ચાલો હરેન્દ્રસિંહ રાણા સાહેબ. કથા ન સાંભળી હોય ને તો જે આપણને ભગવાનમાં પ્રેમ થયો છે એ બહુ કિંમતી છે. એ પ્રેમ જો ઘટી જાય તો ફરીવાર પાછો એટલો થવો બહુ અઘરો છે, અને કથા સાંભળવાથી આપણને પ્રેમમાં ભગવાનનો વધારો થાય. ધન્યવાદ. એનર્જી કપાય છે. બહુ સરસ, વેરી ગુડ. બધાને પોતપોતાના લેવલે પોતપોતાના અંગે આના ફાયદાઓ હોય છે અને થવા જ જોઈએ, એ આપણને પકડાવવા પણ જોઈએ. જે દિવસે કથા ચૂકાય તો એનો બહુ જ મોટો લોસ અનુભવો પણ જોઈએ. ચાલો જીગરભાઈ ફ્રોમ શિકાગો. હા સ્વામી, જય સ્વામી. રોજ કથા સાંભળે એટલે લાઈક જો કથા અટકી હોય ને તોથી મજા આવે. દાખલા તરીકે બે દિવસ પહેલા વાત આવી કે સ્વામિનારાયણ ભગવાને પ્રકરણ કાઢેલું કે ભાઈ પગ વારવો ને એનું ઊંઘવું, અડધો રોટલો ખાવો, એક ટૂંટ્યું પહેરવું. તો પછી એમ થાય કે સ્વામી આમ કાલે શું આવે, કાલે પાછું ઉથરાણું પ્રકરણ આવ્યું. એટલે એમ અંદર થી જિજ્ઞાસા વૃત્તિ રહે કે પછી જાણ આપણે પેન્ટ, આમ ગઈકાલ ની વાત કરું, કાલે હું પેન્ટ પહેરતો હતો મને એમ લાગુ કે આપણે પેન્ટ પહેરીએ છીએ ચલો ઈઝી, પણ પેલા મહારાજના સંતો પેલા કોથરા પહેરતા હેઠતા ચીડે ફાવ ચાલતા ના ફાવ. એટલે અંદર થી એમ થાય છે કે રોજ રોજ ની નવી નવી વાતો કેવા કેવી લીલા ચરિત્રો આવે છે. રોજ ચિંતવન થાય છે કે આવી ભગવાન ની કથા, દયાળુ સ્વામી ની કથા બધી ચરિત્ર મહારાજ આ ઘેર જમવા બેઠા, અમે જમવા બેઠા બસ દયાળુ સ્વામી એવી લાઈને છેલ્લે અટકીનું ભર કે ભાઈ આજની આજ નહીં કરવાની, આમ કાલે કરીશ. એટલે આપણને જિજ્ઞાસા વૃત્તિ લાગે કાલે શું આવશે એમ. એટલે મજા બહુ આવે કથા સાંભળીને. એવરી ડે બે ટાઈમ સંતો દયા કરીને કથા કરશે. ધન્યવાદ વાલા મહારાજે, આપણને બહુ જ સારો સુંદર મજાનો લાભ આપ્યો છે. સવારના પહોરમાં હજારો ભક્તોને એક દિવ્ય ડોઝ મળી જાય છે. વાલા ગુરુજીની કૃપા કે એમણે આપણને સૌને આવી ટેવ પડાવી દીધી. જીગરભાઈ, કોથળો પહેરવાનો મતલબ પેલો સિવેલો કોથળો પહેરે એવું ના બને તો કોઈ ચાલી જ ના શકે. કોથળો મીન્સ ટાટ, કંતાન. અત્યારે જે બોરીઓમાં જે કંતાન વપરાય છે ને એવું કંતાન પહેરે, અને કોથળો હોય તો એને ફાડીને પહેરે.
અરે વાહ, કાલ ગુરુજી કહેતા હતા ને કે ભાઈ આવું પેઇન્ટિંગ કરો, વાલા સંતોએ તાટ પહેર્યું હોય, કંતાન પહેર્યું હોય, તો કેટલાક પેન્ટર શ્રદ્ધાળુ સંતો અને ભક્તોએ એવું કરી આપ્યું. અને વાલા ગુરુજી કહે છે કે અરે જેને દર્શન કરાવવા હોય એને કરાવી દો, તો ધર્મના કામમાં ઢીલ શું કામ. હાલો હાલો, આપણે એ દર્શન સૌથી પહેલાં કરી લઈએ. આ એક બાજુ તો મહારાજ સુરવાળ જામો પહેરીને ઊભા છે, પરંતુ સામે ટાટ છે, મુક્તાનંદ સ્વામી છે. જોયું, આ એક પ્રકારનું ટાટ વીંટાળીને આવ્યા છે. બહુ જ સરસ. આ ચશ્માવાળા નિત્યાનંદ સ્વામી ટાટ પહેરીને આવ્યા છે. બીજા બધા સંતો પણ અલગ અલગ પ્રકારના ટાટ પહેરીને આવ્યા છે. જુઓ, આ કોણ છે બોલો, કઈ કળી જાઓ. આ બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી હોવા જોઈએ. ચશ્મા છે તો નિત્યાનંદ સ્વામી. મહારાજનું અને એમનું ફરક જોવો તમે. અરે વાહ, હવે કંઈક બરાબર જમાવટ આવી હો. ધાધર બાધર થયું હોય તો ખંજવાળવાની જરૂર જ ન પડે. વાહ ભાઈ વાહ. અરે વાલા સંતો, આપણને જોવાની મજા આવે છે, પણ એકવાર પહેર્યો હોય ને તો જ આનો સાચો અનુભવ થાય. હો, બસ એ સંતોની બલિહારી છે બાપ. જ્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણની જે ઈચ્છા મરજી જાણે એમાં મનને મારીને ભળી જવું, એ બહુ અઘરું કામ છે, બહુ જ અઘરું કામ છે. અને વાલા મહારાજ તો હાલતા પ્રકરણ ફેરવી નાખે. હે, અને એમાં જે સંતો આખી જિંદગી નિષ્ઠા રાખીને આ સત્સંગમાં રહ્યા, એ બ્રહ્મરૂપ બની ગયા. પ્રભુજીની કૃપાથી એ ભીડો એમને બ્રહ્મરૂપ બનાવી ભગવત રૂપ કરી જાય એવી કૃપા અપાવી ગયો. હું ને તમે આમાંથી પ્રેરણા લઈએ મહારાજ, અમે પણ આ સંતોની જેમ આપની આજ્ઞા મરજીમાં રહી શકીએ. હે, શેડીમાંથી? અરે આવો આવો, લાવવા દો. આપણા સીડી ડિપાર્ટમેન્ટમાં આ એક નવી ક્લિપ તૈયાર થઈ ગઈ છે. અરે વાહ વાહ, મુક્તાનંદ સ્વામી પધાર્યા. ઓ નિત્યાનંદ સ્વામી, વાલા સંતો, બધા સંતો ટાટ પહેર્યા છે. જોયું તમે, ધન્યવાદ. આપણા થ્રીડી ડિપાર્ટમેન્ટના સંતો ભક્તોને ધન્યવાદ. ગુરુજીની મરજી ભાળી ગયા. 24 કલાકમાં તો આપણને આટલું સરસ સુંદર દર્શન કરાવી દીધું. શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે પોતે ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. આપણે ભક્તો હોવાથી આપણી કોઈ પણ સ્કિલ, આપણી ભગવાનની આપેલી કોઈ પણ બુદ્ધિ, કળા, કુશળતા ભગવાનને માટે કામ આવે, સંતો માટે, ભક્તો માટે કામ આવી જાય, તો એ લેખે લાગી ગઈ કહેવાય. બહુ જ સુંદર લેખે લાગી ગઈ. વાલા ભક્તો, દરરોજ કથાનું વ્યસન હોવું જોઈએ. કથા એ જ મારો આત્માનો સાચો આહાર છે. કથામાંથી જ બધું જ પોષણ મળે છે. મહારાજ તો ત્યાં સુધી બોલ્યા, જેને કથાનું અંગ નહીં એના માટે અટકળ કરવી એમાં કોઈ દી રૂડા ગુણ નહીં આવે, હશે તોય વયા જાહે. જેને કથા સાંભળ્યા વિના ચાલે નહીં, કથા ટાળે વ્યથા, થાક ઉતારી દે, અતિ મહિમા અને શ્રદ્ધાપૂર્વક જે રોજ કથા સાંભળે. જ્યારે ભગવાનના ચરિત્રોની વાત આવતી હોય તો પ્રભુમાં પ્રેમ વધારી દે,
જ્યારે મહિમાવર્ધક કોઈ વાતો આવે તો ઓહો ઓહો ભાવ વધારી દે, જ્યારે વૈરાગવર્ધક કોઈ વાતો આવે, ઉપદેશની કોઈ વાતો આવે તો પોતાની નાની મોટી ખોટ ખામીઓને દુશ્મન સમજીને એની સામે લડવાનું જોમ વધારી દે. આખરે ભગવાનનો ભક્ત કથામાંથી સર્વે પ્રકારની સામગ્રી પામે છે અને એ પ્રભુ પામવાને માર્ગે આગળ વધે છે. બહુ જ સરસ. જે દિવસે આપણે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની કથા સાંભળેલી તે દિવસે 110મા અધ્યાયમાં ગામ ઉનાવાળા ગણેશ શ્રેષ્ઠની વાત આવી હતી. બહુ જ સારા ભગવાનના એકાંતિક ભક્ત હતા. તેમણે ફાલા મહારાજે એક ઠાકોરજી લાલજી આપ્યા એમને પોતાના પુત્ર સમજીને સેવવા લાગ્યા. બની શકે જીવનમાં કોઈ વાર સંતાન ન હોય, ક્યારેક દીકરો ન હોય તો ક્યારે મૂંઝાઈ ન જવું. શક્ય છે કદાચ અજ્ઞાની લોકો મેણાટોણા મારે એને અજ્ઞાની સમજીને ઇગ્નોર કરવા, પરંતુ આપણે ભગવાનમાં એવો ભાવ કેળવી લેવો કે જાણે કે એ ખાલીપો ખાલીપો જ ન લાગે, ભગવાનની મોટી કૃપા લાગે કે હે પ્રભુ તમે મને ફ્રી કર્યો, તમે મને નિર્બંધ બનાવ્યો, તમે મને તમારી સેવા ભજન ભક્તિ કરવા માટે આટલો મોકો આપ્યો, તમારી બહુ જ કૃપા. હા, આપણું મન જો એવું ઈચ્છે કે મને પુત્ર વિના આમ જોઈએ એવો આનંદનો અહેસાસ નથી થતો તો આપણા નાના એવા ટીનુ મહારાજ હોય, ઘનુ મહારાજ હોય, એમાં પુત્રનો ભાવ કરી શકાય? અરે કોઈ સંત કોઈ ભક્ત એમાં પણ આપણે એવો માનસ ભાવ કરી શકીએ છીએ અને પ્રભુમાં પ્રેમ વધારી શકીએ છીએ. ઉનાવાળા ગણેશ શેઠ ભગવાનની આજ્ઞા મુજબ હવે સંપૂર્ણ સમર્પિત જીવન જીવવા લાગ્યા. કેવું જીવન? સમર્પિત જીવન જીવવા લાગ્યા. અને જે સમર્પિત જીવન જીવે, જે ભગવાનને સોંપાયેલા હોય, પ્રભુને પામવા માટે પાગલ થયેલા હોય, એ શું સમજતા હોય, એ કેવું જીવન જીવે, એની અહીંયા એક જ પંક્તિ પણ અદ્ભુત અને અનોખી પંક્તિ છે. આવો એ જોઈ લઈએ. એક ઈષ્ટ શ્રી હરિ કો જાને, એક ઈષ્ટ શ્રી હરિ કો જાને, દેહ ગેહ કો મિથ્યા માને, દેહ ગેહ કો મિથ્યા માને, ઓમ દેહ ગેહ કો મિથ્યા માને, દેહ ગેહ કો મિથ્યા માને, એક ઈષ્ટ શ્રી હરે કો જાને, એક ઈષ્ટ શ્રી હરે કો જાને, દેહ ગેહ કો મિથ્યા માને, દેહ ગેહ કો મિથ્યા માને, ઓ દેહ ગેહ કો મિથ્યા માને, દેહ ગેહ કો મિથ્યા માને. ઈષ્ટના બે અર્થ થાય. એક, મેં મારા ઉપાસ્ય આરાધ્ય પરમ પ્રાપ્ય તરીકે પસંદ કરેલા પરમાત્મા, કે મારા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. જેમ જગતમાં આવે છે ને કુળદેવ, કે અમારા કુળના દેવ આ છે, એમ મારા પરમ પ્રિય ઈષ્ટદેવ જેનું હું ધ્યાન કરું, ભજન કરું, સ્મરણ કરું અને જેને પામવા માટે ખપી જાઉં એ મારા ઈષ્ટદેવ છે. આ પહેલો એક અર્થ. ઉનાવાળા ગણેશ શેઠના ઈષ્ટદેવ કોણ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. એનું જ ધ્યાન, એનું જ ભજન, એનું જ સ્મરણ, એનું જ ચિંતન. જગતમાંથી લાખ દુઃખ આવે તો પણ એનો જ એક આશરો, સુખ જોઈએ તો પણ એની જ પાસે માંગણી, જેની આજ્ઞા અને મરજી પાળવી હોય તો એક મારા ઈષ્ટદેવનું જેમ ગમતું હોય એમ જ રહેવું. પરંતુ ઈષ્ટનો એક બીજો અર્થ થાય વહાલા, પ્યારા, મનપસંદ. એનો મતલબ છે કે આ જગતમાં હવે વાલામાં વાલા, પ્યારામાં પ્યારા, મનપસંદમાં મનપસંદ, એને મન એક અને માત્ર એક
શ્રી હરિ જ હતા, એને જ ઈષ્ટ માનતા, એને જ ઈષ્ટ રાખતા આવા ભગવાનના ભગત. ખબર કેમ પડે કે મને પ્રભુ જ પ્યારા છે કે બીજું પ્યારું છે? સાંભળો, પ્રભુનો ઉપયોગ કરીને બીજું મેળવવાનું મન થાય યા તો બીજાને સુખિયા કરવાનું મન થાય તો પ્રભુ માત્ર સાધન છે, અને જે જંખીએ છે અને એ ઈષ્ટ છે, એ વાલું છે, એ પ્યારું છે. આવો મોટો ફરક પડે છે. ભગવાન સાધન બની જાય, ભગવાનનો ઉપયોગ કરી કરીને આપણે પત્નીને, પુત્રને, હગાને, વાલાને, આપણા શરીરને, આપણા મનને ખુશ કરતા હોઈએ. ઈષ્ટ બીજું છે, દેવ આ છે. ખરેખર જે ઈષ્ટ એ જ દેવ હોવા જોઈએ, અને જે આપણા માટે દેવાથી દેવ છે એ જ ઈષ્ટ હોવા જોઈએ, એને કહેવાય ઈષ્ટ દેવ. વાલા ભક્તો, મારા જીવનમાં જેટલું પણ જ્ઞાન છે એ જ્ઞાન હું માન મેળવવા વાપર્યા કરું, એ જ્ઞાનનો ઉપયોગ કરી કરીને માન મેળવ્યા કરું, આ સમાજમાં ઉપસ્યા કરું, કીર્તિ કમાયા કરું, તો એ ખરેખર જ્ઞાન નહીં, અજ્ઞાન જ છે. આપણું હરેક પ્રકારનું જ્ઞાન ખરેખર માનથી ઉપર ઉઠી જવા માટે હોય છે, નહીં કે માનમાં લલચાઈ જવા માટે. આપણો વૈરાગ ભોગ કમાવા માટેનું સાધન નથી, ભોગથી અનાસક્ત થવા માટે જ વૈરાગ હોય છે. આપણી ભક્તિ ભોગ મેળવવા માટે નહીં, પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને પ્રાપ્ત કરવા માટેની ચીજ છે. આપણો ધર્મ આ જગતમાં હું બહુ ધર્મિષ્ઠ છું એવી કીર્તિ કમાવા માટે કે દુનિયાવી સુખ મેળવવા માટે નહીં, ધર્મ કુંવરને ખુશ ખુશ કરી એ પ્રભુને પામવા માટેનું એ પ્રસાધન છે. એમ ખુદ ભગવાન અને ભગવાનને રાજી કરવા માટે જે જે કરવાનું હોય છે એ બધું જ જો ભગવાન સિવાયની બીજી વસ્તુઓ માટે વપરાય, એનો મતલબ વાલું કંઈક બીજું છે અને પ્રભુનો ઉપયોગ કરીએ છીએ. ખુદ પરમાત્મા અને પરમાત્માને રાજી કરવાના જેટલા કાંઈ સાધનો સદગુણો કહેવાય છે એ બધું જ કેવળ અને કેવળ પ્રભુ કે પ્રભુના અતિ પ્યારાને પ્રસન્ન કરવા માટે વાપરતા હોઈએ, પ્રભુને પામવા માટે જ ખર્ચતા હોઈએ, તો પ્રભુ આપણા પ્યારા છે, પ્રભુ જ આપણા પરમ પ્રાપ્ય ઈષ્ટદેવ છે. ગણેશ શેઠ આવી રીતે એક ભગવાન શ્રી હરિજી મહારાજને જ ઈષ્ટ જાણતા હતા, અને પછી એને જ આરાધતા હતા, એના માટે જ જીવતા હતા. અને એની ખાતરી કેવી રીતે થઈ? દેહ ગેહ કુ મિથ્યા માને, પોતાનો દેહ, પોતાનું ઘર, વ્યવહાર, સંસાર બધું જ મિથ્યા છે એવું માને છે. એ જે દેખાય છે ને એવું હકીકતમાં છે નહીં, અને એવું રહેવાનું પણ નથી, એટલે તો એ મિથ્યા છે. આ નામ સમર્પિત જીવન છે વાલા દાદાઓ. કેવું જીવન? સમર્પિત જીવન. જેને સમર્પિતનો બિલ્લો લાગે તો આ લક્ષણો આવવા જોઈએ કે હવે એકમાત્ર ઈષ્ટ મારા શ્રી હરિજી મહારાજ, હું એના માટે જીવું છું, એના માટે મરવાનો છું, એના માટે મારે ખપી જવાનું છે, બસ એ રાજી થાય અને એને હું પામી જાઉં, એ જ એક જ હવે મારું જીવન લક્ષ્ય છે. બાકીનું બધું એના વચને મારે કરવું પડે છે, કરવું જોઈએ. દેહ ગે ઘર વ્યવહાર સંસાર એમાં હવે બંધન ક્યાંય ન રહે, એ તો માત્ર આપણી ફરજમાં હોય તો એટલી આપણે ડ્યુટી બજાવીએ, બાકી ખરેખર એ સ્વપ્નથી વિશેષ કાંઈ નથી, એ સ્વપ્ન જેટલું જ મિથ્યા છે. આવું સમજીને ગણેશ શેઠ રાત દિવસ ભગવાનનું ભજન કરતા હતા. એક દિવસ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને એમને દર્શન દીધા, પ્રેમથી દર્શન દીધા, અને પછી એવું કીધું, ગણેશ શેઠ તમે મને બહુ વાલા છો, તમે અમારી ભક્તિ કરો છો, સમર્પિત જીવન જીવો છો, અમારા સિવાય તમે બીજું કશું વાલું રાખ્યું નથી, હું તમને એક
વોર્નિંગ આપવા આવ્યો છું. બોલો ને મહારાજ. શેઠ, 10 દિવસમાં તમારું શરીર પડી જવાનું છે. કેટલા દિવસમાં? 10 દિવસમાં. તમારો સંકલ્પ છે કે મારે અંતકાળ ગઢપુરમાં વિતાવવો છે અને ગઢડેથી અક્ષરધામમાં જવું છે. નીકળી જાઓ, વહેલી તકે ગઢડે વ્યા જાઓ, ત્યાં રોકાજો અને ત્યાં જ તમારું શરીર છોડીને અમારા ધામમાં તમે આવજો. આવી પરમ કૃપાળુ પરમાત્મા કૃપા કરી ગયા. હે, કેવી વાલમજીની કૃપા. જોજો હો શેઠ, આ વાત કોઈની પાસે જાહેર ન કરશો. આટલું કહીને ભગવાન શ્રી હરિજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. દાદા ખાચર, પછી ઉનાના ગણેશ શેઠે શું કર્યું સાંભળો. તાત્કાલિક એમણે એમના ભત્રીજાઓને બોલાવ્યા. જો ભત્રીજાઓ, તમે જાણો છો મારે પાછળ કોઈ સંતાન નથી, દીકરો નથી, પરંતુ અમારી જેટલી સંપત્તિ છે એ બધી જ મેં ભગવાનને કૃષ્ણાર્પણ કરી દીધેલી છે. અત્યારે હું તો તાત્કાલિક ગઢડે જાઉં છું, પરંતુ અમારું મકાન, પેઢી, હવેલી, આ બધું જ ભગવાનને અર્પણ કરવાનું છે. ભલે તમે મારા ભત્રી જાઓ ખરા, તમે મારા હગાઓ ખરા, પણ જોજો હો આમાં કંઈ મન મોળું કરશો નહીં. જોજો હો. અને ખરેખર સંસારમાં આવું હોય છે હો, જેને સંતાન ન હોય ને તેને આજુબાજુવાળાને લાડું જ પડતી હોય. અને મનમાં એવું જ માવું, તમારે કાં કોઈ વાહે છે તો અમને દ્યો ને, તમારે કાં કોઈ વાપરવાવાળું છે તો અમને દ્યો ને. એ લોકોને મનમાં સતત આ જ લાલચ હોય, આ જ સ્વાર્થ હોય. અને ઘણી વખત જેને સંતાન ન હોય અથવા તો દીકરો ન હોય ને એ મોહાંધ જ હોય. એને મનમાં એમ જ થતું, આટલું આને દઉં, આટલું આને દઉં, આટલું આને દઉં, આમ કરીને નામ કમાવું, આને પાસે હારો થાવ, હારી થાવ. પરંતુ ગણેશ શેઠ તો બાપ સુજ્ઞ છે. કેવા છે? એકદમ સમજદાર છે. એમણે તો અગાઉ જ બધું જ વાલા મહારાજને સુપ્રત કરી રાખ્યું છે. એટલે એમના ભત્રીજાઓ જેઠાલાલ, શિવચંદ અને કલ્યાણભાઈ કરીને હતા, એને બોલાવીને એકાંતમાં કહી દીધું કે હું ગઢડે જાઉં છું, તાત્કાલિક મારું શરીર છૂટી જવાનું છે, એટલે હવે હું આ બધી વ્યવસ્થા ન કરી શકું, પરંતુ તમારા ભરોસે મૂકું છું. જો આ લખાણ, આ બધું જ વેચીને ક્યાં કોને દેવાનું છે? ખુદ ભગવાનને અર્પણ કરી દેવાનું છે. હું રાજી ખુશીથી મારું ધન, હોનું વગેરે જે કાંઈ છે બધું જ સર્વોપરી શ્રી સજાનંદ સ્વામી મહારાજને અર્પણ કરું છું. તમે કોઈ આમાં એક નયા પૈસાની પણ આશા અપેક્ષા રાખશો નહીં. હા, તમે મારા વિશ્વાસપાત્ર છો તો તમે આ વ્યવસ્થા કરી દેજો. આવું કહી જેટલું કાંઈ ધન વગેરે હતું બધું જ ભગવાનને પોતાની હાજરીમાં જ અર્પણ કરી એનું જે કાંઈ લખાણ બખાણ થતું હોય કરી દીધું. અને પછી પોતે ગઢપુર પહોંચી ગયા. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ વગેરે દેવોના દર્શન કર્યા. એમ કરતાં 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 દરરોજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરે, ભગવાનનું સતત ભજન સ્મરણ કરે, સંતોનો સમાગમ કરે, અને 10મા દિવસે એમનું શરીર છૂટી ગયું. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એક શ્રેષ્ઠ વિમાન લઈને તેડવા આવ્યા, અને વિમાનમાં બેસીને ગણેશ શેઠનો આત્મા અક્ષરધામનો મહામુક્ત બની ગયો. આવી રીતે વાલા મહારાજ એમને અક્ષરધામમાં પહોંચાડ્યા. આવા શ્રી ઘનશ્યામ પ્રભુ મહાદયાનિધિ છે. દિવ્ય દ્રષ્ટિવાળા જે સચ્ચિદાનંદ સ્વામી હતા, તેમણે શ્રીહરિનું આ સર્વે ચરિત્ર સાક્ષાત નિહાળ્યું હતું. કોણે જોયું હતું? આ સચ્ચિદાનંદ સ્વામીએ, કે એને મારા તેડવા આવ્યા હતા, નામ ધામમાં લઈ ગયા હતા. પછી સચ્ચિદાનંદ સ્વામીએ આ બધી વાતો સંતોને કરી. એમાં એક સંત મંજુ કેશાનંદ સ્વામી હતા, નંદસંત હતા, સ્વયં પ્રકાશાનંદ સ્વામીના શિષ્ય થતા. સચ્ચિદાનંદ સ્વામીએ મંજુકેશાનંદ સ્વામીને સ્નેહથી આ આખો પ્રસંગ સંભળાયો. તે મંજુકેશાનંદ સ્વામી તો કવિ હતા. એને એમ લાગ્યું કે ઓ, આવો પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પરચો આ તો લખી લેવો જોઈએ. તો એમણે વ્રજ ભાષામાં એનું કાવ્ય બનાવ્યું, અને એમનો આખો વ્રજ ભાષામાં બનાવેલો જે ગ્રંથ, એમાં એ પરચો એમણે વણી લીધો. એ ગ્રંથનું નામ સાંભળવું છે, ઐશ્વર્ય પ્રકાશ. શું છે એનું નામ? ઐશ્વર્ય પ્રકાશ. જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પરચાઓનો પ્રકાશ કરવામાં આવ્યો છે. મતલબ એને
સૌને જાણ્યામાં આવે એવી રીતે લખી લેવામાં આવ્યા છે. મૂળજી બ્રહ્મચારી કહે છે, રાજન દાદા ખાચર, આ આખી વાત સર્વે સંતો સાક્ષાત જાણે છે. ખાલી હું એક જાણું છું કે એક સચ્ચિદાનંદ સ્વામી જાણે છે. એમની ગણેશ શેઠ ધામમાં ગયા બાદ તેમના જે ભત્રીજાઓ છે તેમણે એમના કાકાના વચન પ્રમાણે જ તેમનું બધું ધન કૃષ્ણ અર્પણ કરી દીધું, ભગવાનને અર્પણ કર્યું. પાછળથી ઉનાનગરમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું, એ મંદિરના બાંધકામમાં ગણેશ શેઠનું સર્વે ધન ઉપયોગમાં આવ્યું અને બાકીનું એવી રીતે ઠાકોરજીના મંદિરના દેવોના નિર્વાહ માટે મૂકવામાં આવ્યું છે કે આજ દિવસ સુધી હજી ગણેશ શેઠનું ધન મંદિરના ઉપયોગમાં આવે છે, એવું મૂળજી બ્રહ્મચારીએ કહ્યું. વાલા ભક્તો, કેટલીક વખત અમુક પ્રસંગોમાં શાસ્ત્રકારો ધન્યવાદ આપતા હોય છે, કોંગ્રેચ્યુલેશન આપે આપણને કે ભાઈ તમને ધન્યવાદ છે, તમે બહુ જ સારું કામ કર્યું. પરંતુ શાસ્ત્રકારો કોને ક્યારે કેવા ધન્યવાદ આપે છે એ સાંભળવા જેવું છે. અને આપણે પણ જો ભગવાનના અને સંતોના આશીર્વાદ લેવા હોય તો આવું કામ કરવું જોઈએ. સાંભળો, ધન્ય ધન્ય સોધર્મા સુતા ધન્ય ભક્ત જન એ હા, ધન્ય સોધર્મા સુતા ધન્ય ભક્ત જન એ હા, પ્રભુ કો મહિમા જાની કે તન ધન અર્પત તે હા, પ્રભુ કો મહિમા જાની કે તન ધન અર્પત તે હા, પ્રભુ કો મહિમા જાનિકે તન ધન અર્પત તે હા, પ્રભુ કો મહિમા જાનિકે તન ધન અર્પત તે હા, તન ધન અર્પત તે હા, તન ધન અર્પત તે હા. પહેલામાં પહેલા ધન્યવાદ તો ધર્મકુંવરને. કોને? એ મહારાજ, આપને ધન ધન છે કે તમે આ ધરતી ઉપર આવા સંતો અને ભક્તો નિભજાવ્યા, આપ આ પૃથ્વી ઉપર સાક્ષાત પધાર્યા, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પરંતુ બીજા ધન્યવાદ એમના ભક્તને. કેવા ભગતને? કે જે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો અત્યંત મહિમા જાણીને પોતાનું તન ધન સર્વસ્વ કુર્બાન કરે. હે પ્રભુ, હું તમારો અને જેટલું કાંઈ મારું કહેવાય છે બધું જ તમારું છે, તમારે માટે જ છે. આમ જે ભગવાનને માટે પોતાનું સર્વસ્વ કુર્બાન કરે છે એવા ભક્તોને પણ ધન ધન અને ધન્ય છે. દાદા ખાચર, ભાલ દેશમાં એક પાણવી નામનું ગામ છે. કેવું ગામ? પાણવી ગામ છે. જોયું છે? આ અમદાવાદ ભાવનગર રોડ ઉપર બરવાળાથી લગભગ કદાચ 5-7 કિલોમીટર થતું હોય તો, બરવાળા વેઠ્યા પછી 5-7 કિલોમીટર વલ્ભીપુર તરફ ચાલ્યા જાઓ એટલે પાણવી નામના ગામનું પાટિયું આવે. ગામનું નામ પાણવી. મુજી બ્રહ્મચારી દાદા ખાચરને હવે એની વાત કહે છે. એ પાણવી ગામના પવિત્ર ક્ષત્રિય પૂંજાભાઈ ડોડિયાએ પ્રભુનો જે પ્રતાપ અનુભવ્યો હતો તે સુખદાયી કથા હવે હું તમને કહું છું, સાંભળો. તે પૂંજાભાઈ ક્ષત્રિય હતા, પાણવી નામના ગામમાં ભાલ દેશમાં રહેતા હતા. તેઓ અતિ મુમુક્ષુ હતા. જોજો, હા, શું હતા? અતિ મુમુક્ષુ હતા. મુમુક્ષુનો અર્થ છે માયામાંથી મુકાઈ જવાનો અને પરમાત્માને પામી જવાનો, જેને ભમરાટ ઉપડી ગયો હોય, જેને ભડભડતી ભૂખ લાગી હોય, જેને રોજ એ વિચારો આવ્યા કરતા હોય કે હવે ક્યારે મારા પ્રભુને પામું, શું કરવાથી આને આ જન્મે વહેલામાં વહેલા ભગવાન મળી જાય, આ બધા બંધનો છૂટી જાય, આ બધા માયાના મોહમાંથી મુકાઈ જાઓ, અને મુમુક્ષુ કહેવાય. અંતરથી અતિ વૈરાગ્યવાન અને અતિ ભાગ્યવાન હતા, જેને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ વાસના ગમે જ નહીં, રૂચે જ નહીં, અને અતિ વૈરાગ્યવાન કહેવાય. જે પૂર્વના બહુ જ સંસ્કારી સારા સદગુણી હોય અને ભાગ્યવાન કહેવાય.
તેમને પ્રગટ પરમાત્માને પામવાની તીવ્ર ઝંખના હતી. કેવી ઝંખના? તીવ્ર. કોઈની રોકી રોકાઈ નહીં, હજારો અંતરાયો આવે તો પણ એ અટકે નહીં એવી તીવ્ર ઝંખના પ્રગટ પરમાત્માને પામી જવાની હતી. તે પૂજા ડોડિયાએ તેમની યુવાન અવસ્થામાં અંતરથી એક નિશ્ચય કર્યો. કઈ અવસ્થામાં? યુવાન, એ જમાનામાં 16 વર્ષનો ફૂટડો યુવાન કહેવાતો. 16 વર્ષનો, 18 વર્ષનો થાય એ જમાનામાં તો ત્યારે લગ્ન બગન થઈ જતા, સંસારમાં એ જોડાઈ જાય. પરંતુ પાણવીના ક્ષત્રિય અતિ મુમુક્ષુ, અતિ વૈરાગી, જેને પ્રભુ પામવાની રૂવાડે રૂવાડે ઉપડી છે, એવા પૂજા ડોડિયાને એક ઠરાવ થયો. શું ઠરાવ કર્યો? જો હવે મને પ્રગટ પરમાત્મા ન મળે તો આ દેહને છોડી દેવો છે, તો હવે જીવવાનો કોઈ મતલબ નથી. જુવાની હાલી જાય છે અને આ જુવાની દ્વારા જગદીશ્વરને પ્રાપ્ત ન કરી શકાય તો આ શરીર અને સારો સંસાર હરામ છે, તો હવે જીવવું જ નથી, શું જીવીને કામ છે. આવો પૂજા ડોડિયાએ અંતરમાં ઠરાવ કર્યો હો. અને હવે દરરોજ પ્રભુની પાસે રાત દિવસ રડ્યા કરે, પ્રાર્થના કર્યા કરે, હે પ્રભુ, હે પ્રભુ, શું કરો તો તમે મને મળો, હે પરમાત્મા, મારે તમને પામવું છે, મારે તમને અનુભવવા છે, મારે તમારા માટે જીવવું છે, કંઈક કૃપા કરો, કંઈક કૃપા કરો. એણે સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા નથી, પણ પ્રગટ પરમાત્માને પામવા માટે ઝંખી રહ્યા છે. ખરેખર મુમુક્ષુ જીવે, ભગવાનના ભક્તોએ દરરોજ પ્રભુ પાસે કેવો પમરાટ વ્યક્ત કરવો જોઈએ, અર્થાત આપણા અંતરના ઊંડાણમાંથી શું ઝંખના રહેવી જોઈએ. વાલા ગુરુજીનું એક કીર્તન આ વાતને બહુ જ સુંદર મઠારી આપે એવું છે. હે મારે મળવું છે તમને જલ્દી જલ્દી, 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 મળે તમને હું પામી શવિરામ પુરાણ પુરુષોત્તમ જી, મળે તમને હું પામી શવિરામ પુરાણ પુરુષોત્તમ જી, મળે તમને હું પામી શવિરામ પુરાણ પુરુષોત્તમ જી, મળે તમને હું પામી શવિરામ પુરાણ પુરુષોત્તમ જી. કીર્તન માળા ભાગ એક પેજ નંબર 179 ઉપર આપો છો. એ મારે એક તાન એક ધ્યાન હરિ તમે, એક તાન એક ધ્યાન હરિ તમે, મારે એક તાન એક ધ્યાન હરિ તમે, મારે એક તાન એક ધ્યાન હરિ તમે, તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરુષોત્તમ જી, તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરુષોત્તમ, મારો નાશ કરો બીજું સર્વે તમે, મારો નાશ કરો બીજું સર્વે તમે. હે મહારાજ, તમને પામવામાં જે જે આડું આવે એવું મારું માન, કામ, મોહ, મમતા, પંચ વિષયની વાસના મહારાજ નાશ કરી નાખો. આ દુનિયામાં મને મળી રહેલું સન્માન, પદ, પ્રતિષ્ઠા, તમને પામવામાં આડું આવે અને તમારી ભૂખ ભાંગે તો એ બધું ટાળી નાખો મહારાજ. મારી આબરૂ ઘટાડી દો, પણ મહારાજ મારે તમને પામવું છે. હે મહારાજ કૃપા કરો, હે મારું નાશ કરો બીજું સર્વે તમે, મારું નાશ કરો બીજું સર્વે તમે, એક તમે રહો ઘન શ્યામ પુરાણ પુરુષોત્તમ જી, એક તમે રહો ઘન શ્યામ પુરાણ પુરુષોત્તમ જી.
છે તમને જલ્દી જલ્દી બેટા તારે મને ક્યારે મળવું છે? આવતા જન્મે, આ જન્મે, અંતકાળે? આમ તારી ધારણા તો બતાડ. જલ્દીનો અર્થ શું? હવે અર્થ આવે, સાંભળો. એ એક પળ હવે મોડું કરશો નહીં, એક પળ હવે મોડું કરશો નહીં, એક પળ હવે મોડું કરશો નહીં, એક પળ હવે મોડું કરશો નહીં. એથાવો અત્યારે તુમા વિરામ પુરાણ પુરશો તમથી, એથાવો અત્યારે તુમા વિરામ પુરાણ પુરશો તમથી, એથાવો અત્યારે તુમા વિરામ પુરાણ પુરશો તમથી, એથાવો અત્યારે તુમા વિરામ પુરાણ પુરશો તમથી. જ્ઞાન જીવનને સંભાળી લેજો શ્રીજી, જ્ઞાન જીવનને સંભાળી લેજો શ્રીજી, જ્ઞાન જીવનને સંભાળી લેજો શ્રીજી, જ્ઞાન જીવનને સંભાળી લેજો શ્રીજી. જાણી તમારો દેવ મારા ધામ પુરાણ પુરશો તમજી, જાણી તમારો જીવ મારા ધામ પુરાણ પુરશો તમે, મારે મળવું છે તમને જલ્દી જલ્દી, 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 મળે તમને હું પામીશ વિરામ પુરાણ પુરશો તમે, મળે તમને હું પામીશ વિરામ પુરાણ પુરશો તમે, મારે એક દાન એક ધ્યાન હરિ 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 તમે, તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરશો તમે, તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરશો તમે, મારે તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરશો તમે, તમ વિના છે સર્વે ન કામ પુરાણ પુરશો તમે, મારે મળવું છે તમને જલ્દી જલ્દી, મારે મળવું છે તમને જલ્દી જલ્દી, મારે મળવું છે તમને જલ્દી જલ્દી, મારે મળવું છે તમને જલ્દી જલ્દી. મારા ગાવાથી તમારા જીલવાથી આ કામ નહીં થઈ જાય. ગાઈ નાખવું, ઝીલી નાખવું એ તો બહુ જ સહેલું છે, એ તો એક કળા છે, એ તો એક સહજ મામૂલી બાબત છે. પરંતુ હું ને તમે દરરોજ પ્રભુને રાજી કરવા, એને સંભાળવા, એનું ગમતું કરવા કેટલા તલ પાપડ છીએ, એના માટે રોજ કેટલું કેટલું કરવા તત્પર છીએ, એના ઉપર આખો આધાર છે. અને મહારાજ જ્યારે જીવનમાં ભગવાન સિવાયનું બીજું આઘું પાછું કરે ત્યારે કેટલું એ સ્વીકારી શકાય છે એના ઉપર આધાર છે. સહેજ જ ભગવાન આપણું માન ઘટાડે, આપણી સહેજ નિંદા ટીકા થવા લાગે, સહેજ આપણી આબરૂ ઓછી થાય, ત્યાં તો જાણે મળેલા ભગવાન ખોવાઈ ગયા હોય, વયા ગયા હોય એટલો બધો આઘાત લાગે, તો આપણે તો આબરૂના ઉપાસક છીએ. ધન ઓછું થાય, માન ઓછું થાય, ગાડી બંગલા ઓછા થાય, કાંઈ પણ ઓછું થાય, એ સહેજ જાય ગમે જ નહીં, ફાવે જ નહીં, તો આપણી વાતો ખોટી છે ભગવાન મેળવવાની. જેને પ્રભુને જ પામવું હોય એ પ્રભુ માટે જ હસતો હોવો જોઈએ અને પ્રભુ માટે રડતો હોવો જોઈએ, એ પ્રભુને ઝંખતો હોવો જોઈએ. અને એવું અંતરથી સુદૃઢ થાય એના માટે દરરોજ પ્રાર્થના કરે, એના માટે ખૂબ સેવા કરે, એવા
પ્રભુ પીપાસુ સાચા સંતનો મન કર્મ વચને સમાગમ કરે એવી કથા વાર્તા કીર્તન ધૂન ભજનની ધબધવાટી બોલાવે, જેથી કરીને અંતરના ઊંડાણમાંથી ભગવાનની ભૂખ ભડભડતી બની જાય. આ ભક્તોનું કર્તવ્ય છે, સાચા સંતનું આ પરમ કર્તવ્ય છે. હે વાલા મહારાજ, હે પરમ કૃપાળુ, પાણવીના પૂજા ડોડિયા જેવી આપને પામવાની, આપને જ ભજવાની, આપને જ પ્રેમ કરવાની સાચી તમન્ના આપજો, એવી જ સાચી ભૂખ આપજો, એટલી કૃપા કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંકલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નહાર. અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર. લીધા જન્મ ઘણા મે વાલા, અલીધા જન્મ ઘણા મે વાલા, અજવાળી તમે આવાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર. તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સંતારી જન ભાઈઓ તે સબ હે મુકયના દિયે, સો બાબ ભૂલ ગઈ તે, સો બાબ ભૂલ ગઈ તે. સજાનંદ સ્વામી મહારાજની જય.